નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ આઈ વિટનેસ ના સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું દ્રશ્ય નાયક. સમાચારની શરૂઆત કરતા પહેલા કરીશું એક નજર આજના મુખ્ય સમાચારો પર. હાર્દિક પટેલ ગુરુવારે ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવા પહોંચ્યો. રુસમપુરા વિસ્તારમાં આવ્યું ગટરયુક્ત પીવાનું ગંદુ પાણી. ગંદુ પાણી આવતા સ્થાનિક લોકોના આરોગ્ય સામે સવાલો ઉભા થયા. પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું. સચિન જીઆઈડીસી અને અમરોલી ખાતેથી 4.25 લાખ નો દારૂ ઝડપાયો. અને પતિના દીર્ઘાયુઓ માટે સ્ત્રીઓએ કરી વડની પૂજા. હવે જોઈશું સમાચારો વિસ્તારથી. હાર્દિક પટેલ હાઈકોર્ટના આદેશ મુજબ 19મા ગુરુવારે ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવા પહોંચી ગયો હતો. બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં હાર્દિકે જણાવ્યું હતું કે મહેસાણામાં પોલીસ કસ્ટડીમાં થયેલા યુવકના મૃત્યુને લઈને સરકાર અને પોલીસના હાઈ વોલ્ટેજ ડ્રામા સામે આવ્યા છે. યુવકના મોત બાદ લોકોએ આંદોલન કરવું પડે અને ત્યારબાદ સરકાર જવાબદાર સામે ફરિયાદની વાત કરે, એટલે કે લાગે છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હવે કથળી થવા પામી છે. મહેસાણામાં થયેલા કેદન પટેલ નામના યુવકના મોતને લઈને ગઈકાલે મહેસાણા અને આજરોજ ઉત્તર ગુજરાત બંધનું એલાન પાસ દ્વારા આપવામાં આવ્યું છે. ત્યારે સુરત આવેલા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડી ગયા છે, ત્યારે પોતે મહેસાણામાં ન પ્રવેશી શકે જે માટે 15 મહિના હદ પારનો આદેશ આપવામાં આવ્યો છે. મહેસાણા જવા હિંમતનગર કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જે નામંજૂર થઈ છે. ત્યારે આગામી સમયમાં હાઈકોર્ટમાં અરજી કરીને મહેસાણા જવા માટેની પરવાનગી માંગવામાં આવશે. હાર્દિકે સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે દરેક વ્યક્તિનો ગુજરાતમાં અવાજ દબાવી દેવામાં આવે છે. સમાજના કોઈ પણ વ્યક્તિને બોલવાનો અધિકાર નથી. પોલીસ પણ રાજ્ય સરકારનો હાથો બની કામ કરતી હોય તેવું જોવા મળી રહ્યું છે. તુષાર શાહનો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સુરત મનપા એક તરફ સ્માર્ટ સિટીની વાતો કરે છે, શહેરીજનોને સ્માર્ટ સેવા પૂરી પાડવાના દાવા પણ કરે છે. જોકે મનપાના સ્માર્ટનેસ વર્કના આ દાવા ફક્ત ને ફક્ત પોગળ સાબિત થઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવામાં આવતું હોવાની મોટી ગુલબાંગો મારવામાં આવે છે, પરંતુ ચિત્ર કંઈક અલગ જ દેખાઈ રહ્યું છે. સુરતના રુસ્તમપુરા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી પીવાનું પાણી ગટરયુક્ત ભૂરા રંગનું પાણી આવતા સ્થાનિક લોકોના આરોગ્ય સામે સવાલ ઉભા થયા છે. રુસ્તમપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાનું ગંદુ પાણી આવતું હોવાથી લોકોમાં રેશ ફેલાયો છે. એક બાજુ પીવાનું પાણીનું બિલ વધુ આવે છે, ત્યારે રુસ્તમપુરા ખાતે કેટલીક સોસાયટીઓમાં પીવાનું પાણી ગટરયુક્ત ભૂરા રંગનું આવે છે. સુરત મનપાના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરાઈ હોવા છતાં સમસ્યાનું કોઈ પણ નિરાકરણ આવતું નથી. અધિકારીઓ પણ ફક્ત સ્થળ પર આવી શોબાજી કરી પરત ફરી જવાની રાવ સ્થાનિક લોકોએ કરી છે. સ્થાનિક કોર્પોરેટરો દ્વારા પણ મહાનગરપાલિકાને રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં આ સમસ્યાનું નિરાકરણ હજી સુધી આવ્યું નથી. કેમેરામેન પરેશ આંઠુ સાથે અશ્વિની સુનવણે, ચેનલ આઈ વિટનેસ, સુરત. ગત દિવસોમાં મહેસાણામાં એક પાટીદાર યુવકની હત્યા થઈ હતી, જે બાબતે ગુરુવારે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદન પત્ર આપી હત્યારાઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના કાર્યકર્તાઓએ એક રેલી કાઢી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને આવેદન પાઠવી મૃતક પાટીદાર યુવક કેતન મહેન્દ્ર પટેલને ન્યાય આપવાની માંગણી કરી હતી. આ રેલીમાં પાટીદાર સમિતિના આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. અમે જે બલોલની પોલીસ કસ્ટડીમાં કેતન મહેન્દ્રભાઈ પટેલને જે અનુચ્છેદ અત્યાચાર કરી અને પોતાના ઉપર 39 જેવા જે ઘા દેખાયા છે અને એ ઉપરથી કાલે પીએમ રિપોર્ટ આવ્યો અને એને અમને લાગ્યું એ ઉપરથી અમે આજે શ્રી સુરત કલેક્ટરને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ અને એના પરિવારને અને એને
યોગ્ય ન્યાય મળે એ બાબતે અમે સરકારશ્રીને અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એમ કીધું છે કે ભાઈ તમે આથી સરકાર સુધી પહોંચાડી અને આને યોગ્ય ન્યાય મળે એવી અમારી માગણી છે. સચિન જીઆઈડીસીની લક્ષ્મીવિલા સોસાયટી પાસેથી શેવરોલેટ ગાડીમાં લઈ જવાતો રૂપિયા 1,40,000નો દારૂ અને અમરોલી શ્રીરામ ચરસ્તા ખાતેથી ટાટા ટેમ્પોમાં લઈ જવાતો રૂપિયા 2,85,000નો દારૂ એમ કુલ 2.40 લાખ રૂપિયાનો દારૂ ડીસીબી પોલીસે ઝડપી પાડી વાહનો અને મોબાઈલ તેમજ દારૂ મળી કુલ 10.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ મળેલી બાતમીના આધારે ડીસીબી પોલીસે સચિન જીઆઈડીસી ખાતે આવેલી લક્ષ્મીવિલા સોસાયટી પાસે વોચ ગોઠવી બાતમી મુજબની આવેલી શેવરોલેટ ક્રુઝ ગાડીને ઝડપી પાડી. હેરાફેરી કરતા ચાલક જેકી હર્ષદ ખજાનચીને ઝડપી પાડી કારમાં તપાસ કરતા દમણ બનાવટની અલગ અલગ કંપનીના રૂપિયા 1,40,000ની કિંમતની નાની મોટી કુલ 1,536 બોટલો મળી આવી હતી. પૂછપરછ કરતા તેણે આ જથ્થો હાસિમ દ્વારા લાલા કંચન અજમેરી અને યોગેશ ઉર્ફે બોખો રાણાને પહોંચાડવા મોકલવાનું જણાવ્યું હતું, જેને પગલે ડીસીબી પોલીસે દારૂનો જથ્થો અને કાર સહિત 6,40,000નો મુદ્દામાલ કબજે કરી જેકી ખજાનચી વિરુદ્ધ ગુનો નોંધી માલ મંગાવનાર અને આપનાર ત્રણેયને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત અમરોલી શ્રીરામ ચરસ્તા પાસે ડીસીબીએ વોચ ગોઠવી ટાટા સુપર ટેમ્પોમાં દારૂની હેરાફેરી કરતા કૈલાસ બાબુરામ યાદવ અને રાજેશ હરિલાલ યાદવને ઝડપી પાડી ટેમ્પોમાંથી 2.85 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત મોબાઈલ નંગ 2 રૂપિયા 1 લાખની કિંમતના ટેમ્પા સહિતની કુલ 3,86,600નો મુદ્દામાલ કબજે કરી ડીસીબી પોલીસે ગુનાની નોંધ લઈ બંનેની ધરપકડ કરવા ઉપરાંત દમણથી દારૂ મોકલનાર ખુશી બારના માલિક નિલેશ તથા સુજીત, પાયલોટિંગ કરનાર સોનુ યાદવ, સાગરીત તથા માલ મંગાવનાર રાજુ પંડિત અને વિવેક સહિત 6ને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેમેરામેન પરેશ આંટુ સાથે અશ્વિની સોનાવણે, ચેનલ આઈ વિટનેસ, સુરત. વડ સાવિત્રીનું વ્રત સૌભાગ્ય આપનારું પતિના દીર્ઘ આયુષ્યની કામના કરનારું વ્રત છે. ભારતીય સંસ્કૃતિમાં આ વ્રત આદર્શ નારીત્વનું પ્રતીક બની ચૂક્યું છે. આમ તો વ્રતની તિથિને લઈને લોકોમાં ભિન્ન ભિન્ન મત પણ છે, પરંતુ સામાન્ય રીતે આ વ્રત જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે. વડ સાવિત્રીમાં વ્રતમાં વડ અને સાવિત્રી બંનેનું વિશેષ મહત્વ છે. પીપળાની જેમ વડના ઝાડનું પણ વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે વડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેયનો વાસ છે, એટલે આની નીચે બેસીને વ્રત પૂજન કરવાથી કે કથા સાંભળવાથી મનોકામના પૂર્ણ થાય છે. વડ વૃક્ષનું પૂજન અને સાવિત્રી સત્યવાનની કથાનું સ્મરણ કરવાના વિધાનને કારણે આ વ્રત વડ સાવિત્રીના નામથી પ્રસિદ્ધ થયું છે. આ વ્રત ખાસ કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ જ કરે છે. આ દિવસે વડનું પૂજન કરવામાં આવે છે. આ વ્રતને સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી રહેવાની મંગલ કામના સાથે કરે છે. આજે વડ સાવિત્રીનો દિવસ હોવાથી સેંકડો સંખ્યામાં મહિલાઓ નાવડી ઓવરા બ્રિજ ખાતે વડની પૂજા કરવા આવી રહી છે. ત્યારે તમે જોઈ શકો છો મારી આજુબાજુના વડ પાસે કેટલીક મહિલાઓ પોતે વડની પૂજા કરતી જોવા મળે છે. આ પૂજા એટલા માટે કરવામાં આવે છે કારણ કે તેમનો પતિ લાંબા સમય સુધી આયુષ્ય તેમનું લાંબુ રહે. કેમેરામેન સોન પટેલ સાથે અશ્વિની સોનવાણી, ચેનલ આઈ વિટનેસ, સુરત. ઘણા સમયથી સુરત મહાનગરપાલિકાની રસ્તાની કામગીરી બાબતે ફરિયાદ ઉઠી છે. વરસાદી ગટરની સફાઈ, ડ્રેનેજ, પાણી વગેરે કામો માટે પાલિકા દ્વારા કે પછી પાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા રસ્તા ખોદી કાઢવામાં આવે છે. જોકે આ કામ પત્યા બાદ પણ આ ખાડાઓ પૂરવાની કામગીરી યોગ્ય રીતે કરાતી નથી, જેથી આ ખાડાઓ વાહન વ્યવહાર માટે ભારે અડચણરૂપ સાબિત થતા હોય છે. ખાસ કરીને હવે વરસાદના દિવસો શરૂ થાય છે ત્યારે આ ખાડાઓ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. અડાજણ ગુજરાત ગેસ સર્કલ નજીક આવા જ એક વરસાદી ખાડામાં આજે એક કાર ફસાઈ ગઈ હતી. કારને કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી અને નુકસાન પણ મોટું થયું હતું. અલ્પતા ઘટનામાં જો કારને બદલે ટુ વ્હીલર ફસાયું હોય તો પગપાળા વ્યક્તિ ફસાયો હોય તો જાનનું જોખમ પણ થઈ શક્યું હોત. જોવાનું એ છે કે પાલિકા હવે રસ્તાના ખાડાઓ પૂરવાની કામગીરીમાં કેટલી ઝડપ લાવી શકે છે. શહેરમાં સૌથી મહત્વની કહી શકાય તેવી એક ઘટના અશ્વની કુમાર રોડ ગન્નારાની થઈ હતી. આ ગન્નારામાં બીઆરટીએસની ફૂલ સાઇઝની એક બસ અડધા કરતા પણ વધારે ડૂબી ગઈ હતી. જો બસની આ હાલત હોય તો પગપાળા લોકો કે પછી અન્ય દ્વિચક્રીય કે ફોર વ્હીલ વાહનની વાત કઈ રીતે કરી શકાય. ગન્નાળું ભરાઈ જતા કલાકો સુધી ટ્રાફિક જામ પણ રહ્યો હતો અને લોકોમાં પણ ભારે દહેશત જોવા મળી હતી. કેમેરામેન પરેશ આઠુ સાથે તુષાર શાહ, ચેનલ આઈ વિટનેસ, સુરત.
વેસુમાં પાનનો ગલ્લો ચલાવતા યુવકને સરકારી લોન અપાવવાના બહાને ચાર યુવકોએ ધાક ધમકી આપી બોગસ ડોક્યુમેન્ટ્સ અને કોરા ચેક ઉપર સહી કરાવી દુકાન પચાવી પાડી હતી. લમણાના ભાગે રિવોલ્વર તાણી સાટા ખત તથા હાથ ઉછીના નાણાં જેવા કાગળો ઉપર જબરજસ્તી સહી કરાવી લખાવી દીધેલા કબજા રસીદ ઉપર નોટરી કરાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી દીધી હતી. ઉમરા પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ જોલી બંગલોઝમાં રહેતા 45 વર્ષીય રાકેશ માતા પ્રસાદ મિશ્રા વેસુમાં પાનનો ગલ્લો ચલાવે છે. તેમના સંપર્કમાં આવેલા તેજાસિંહ સુરજબલીસિંહ રાજપૂતે રાકેશ મિશ્રાને સરકારી લોન આપવાની લાલચ આપી લોનના પેપર્સ ઉપર સહી કરાવવાને બહાને વેસુ ખાતેની શિવાલિક હાઇટ્સમાં દુકાનમાં બોલાવી જ્યાં ઓફિસમાં સંજુ નામનો યુવક હાજર હતો. આ બંનેને ધમકાવી રાકેશ મિશ્રા પાસે 15 કોરા ચેક પડાવી લીધા હતા, ત્યાં હિસાબના વાઉચરો ઉપર સહી કરાવી હતી. ત્યારબાદ કોઈ વકીલને ઓફિસે લઈ જતા અન્ય બે મળતિયાઓએ ઢીક મૂકીનો માર મારી રાકેશ મિશ્રાના લમણે રિવોલ્વર તાણી દઈ જબરજસ્તીથી કબજા રસીદ સાટા ખાટ તથા હાથ ઉછીના નાણાં લીધા હોવાના તૈયાર કરેલા કરાર ઉપર સહી કરાવી લઈ દુકાન પચાવી પાડી હતી. ડોક્યુમેન્ટ્સ પણ તેમના પરિચિત વકીલ દ્વારા નોટરી કરી લેવાઈ હતી. જે તે સમયે આખો મામલો સમજમાં નહીં આવતા રાકેશ મિશ્રાએ ડોક્યુમેન્ટ્સ જોવા માંગ્યા હતા, પરંતુ દુકાનના ઓરિજિનલ કાગળો લોનની લાલચમાં જમા હોવાથી તેઓએ તારી દુકાન અમને વેચાણ આપી છે તેવું કહી આ બાબતે માથાકૂટ કરશે તો જાનથી મારી નાખશું એવી ધમકી આપી છોડી દીધો હતો. કેમેરામેન પરેશ આઠુ સાથે અશ્વિની સોનાવણે, ચેનલ આઈ વિટનેસ, સુરત. બાબા જય ગુરુદેવ મહારાજના આધ્યાત્મિક ઉત્તરાધિકારી સંત ઉમાકાંતજી મહારાજનું દિવ્ય અલૌકિક સત્સંગ હોવાથી આજરોજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્સંગ આજે સાંજે 6 કલાકે બીઆરસી પાસે આવેલા ઘાયલ કમ્પાઉન્ડમાં રાખવામાં આવ્યું હતું. બુદ્ધિ કામ નહીં કરતી, માં બહેન કી પહેચાન ખતમ હો જાતી હૈ. યે મનુષ્ય શરીર ખુદા ભગવાન ને ઇબાદત ભજન કે લિયે દિયા હૈ, ઇસલિયે અપને અપને તૌર તરીકે સે હી સહી થોડી દેર સભી લોગ હર જાત મઝહબ કે માનને વાલે લોગ ભજન ઇબાદત જરૂર કરેં. બચ્ચોં કો ભી કરાવેં, અપને અપની ઔરતોં કો ભી કરાવેં કે જિસસે ઉનકે પૈદા હોને વાલે બચ્ચે નેક ઇન્સાન બન સકેં. અધિકારી કર્મચારીઓ સે હમારા અનુરોધ હૈ કે આપ જનતા કો અપના બચ્ચા સમજ કરકે ઔર સેવા કરીએ. સેવા ભાવ રખ કરકે સેવા કરેંગે ઔર ઉસસે જો મહેનત કરકે આપ ધન પૈસા લાએંગે બચ્ચોં પર લગેગા વો આપકે લિયે ઔર આપકે બચ્ચોં કે લિયે ફલદાયી હોગા. દિલ દુખા કરકે લૂટ કરકે અને ધોખા દે કરકે રિશ્વત લે કરકે જો પૈસા લોગ લાતે હૈ વો જહાં ભી લગતા હૈ વહીં નુકસાન કરતા હૈ. નૌજવાનો સે યે કહેના હૈ કે અપની યુવા શક્તિ કો દેશ કે વિકાસ દેશ કે ઉન્નતિ મેં લગાવેં, આધ્યાત્મિક વિકાસ મેં લગાવેં, લોગો કે ઉકસાવે મેં મટાવેં. કુછ સ્વાર્થી લોગ નૌજવાનો કા દુરુપયોગ કરકે ઔર ઉનકે ભવિષ્ય કો ખતમ કર દેને મેં હી લગે હુએ હૈ કે જિસસે વો ઉનકા સ્થાન ન લેને પાવે, ઇસલિયે કિસી કે ભી બહેકાવે મેં નૌજવાન. પ્રિમોન્સૂન કામગીરીની બાબતે મહાનગરપાલિકાના કમિશનરે ગત પખવાડીએ આદેશ આપ્યો હતો કે 20 મે પછી કોઈ પણ પ્રકારની મોન્સૂન કાર્યવાહી કરવી નહીં. આ આદેશનું પાલન નથી થઈ રહ્યું તેવું અલથાણ સિદ્ધરાજસિંહ સોલંકી ગાર્ડન પાસે ખોદાયેલા ખાડાને જોઈને લાગી રહ્યું છે. અલથાણ ગાર્ડન પાસે રસ્તાની બાજુમાં મસ્ત મોટો ખાડો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. પાલિકા કમિશનર એમ થન્નારસન દ્વારા ગત મહિને એવો આદેશ કરાયો હતો કે શહેરમાં 30 મે સુધીની તમામ પ્રી મોન્સૂન કામગીરી બંધ કરી દેવી જોઈએ અને 20 મે પછી કોઈ પણ નવા કામ કરવા નહીં. છતાંય શહેર અલથાણ વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી થઈ રહી છે. હાલમાં જ વરસાદ ચાલુ થયો ત્યારે ખોદાયેલા રસ્તાને કારણે અકસ્માતની સંભાવના પણ નકારી શકાતી નથી. ખાડાની બાજુમાં જ ઇલેક્ટ્રિકલ પોલ પણ છે જેને કારણે શોર્ટ સર્કિટ પણ થઈ શકે છે. આ ખાડાના લીધે અમને લોકોને બધાને તકલીફ પડે છે અને જેટલા બી અહીંયા આવા જવા વ્યક્તિ હે એ લોકોને ટર્ન લેવામાં એટલે આ ખાડાના લીધે કે ગમે ત્યારે આગળ ગમે ત્યારે સાઈડ ખાડો કલાકે આટલે ખાડો કલાકે ગમે ત્યારે જેને મરજી પાડે કલાકે છે. અહીંયા એક્સિડન્ટ થવાનો ભય થાય છે, અકસ્માત થઈ શકે છે બરાબર. કોઈ બી જતું આવતું હોય, કોઈને જાનહાની થઈ શકે અને આ વસ્તુ રોકવું જોઈએ સરકારને, મ્યુનિસિપાલિટીને આ વસ્તુને થોડું
જે વસ્તુને પબ્લિકને એને બધાને તકલીફ પડે છે તો એનું રોકટાન કરવું પડે, એનો કોઈ ઈલાજ જ નથી કરતું. અહીંયા જે કાળો ગોદાઈ રહ્યો છે, હવે ચોમાસું ચાલી રહ્યું છે, તૈયારી છે ચોમાસાની, અને અહીંયા રોડ પર આવતા જતા લોકોને તકલીફ પડે છે. મંત્રાઇટ્સ અને મદનસિંહભાઈ અટોદરિયા જે કલ્પનાબેન કોર્પોરેટર છે, એમના બાજુમાં કોઈ ગોદાઈ રહ્યો છે, કોઈ આવવા જવાનો રસ્તો નથી. કમિશનરનો આદેશ છે કે ભાઈ જે તે કામ જલ્દીથી પૂરા કરી દેવા, પણ કોઈ કામ પૂરું કરતું નથી. સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ થન્નારાસને એવો આદેશ આપ્યો હતો કે 20 મે સુધી પ્રી મોન્સૂન કામગીરીને લગતા તમામ કામો બંધ કરી દેવા, ત્યારબાદ 30 તારીખ સુધી નવા કોઈ કામો ચાલુ કરવા નહીં. છતાંય મહાનગરપાલિકાના સત્તાધીશો આદેશને ઘોડીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે. અહીં અલથાણ સિદ્ધરાજસિંહ સોલંકી ગાર્ડન પાસે મસ્ત મોટો ખાડો ખોદી દેવામાં આવ્યો છે, જેને કારણે અકસ્માતો સર્જાઈ શકે તેવું લોકોનું કહેવું છે. કેમેરામેન સોહન પટેલ સાથે હિમાંશુ પંડ્યા, ચેનલ લાઈવ વિટનેસ, સુરત. ગુરુવારના રોજ કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવીયાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા થયેલા હિંસક હુમલાને વખોડવા તથા ભવિષ્યમાં આવો બનાવો બનતા અટકાવવા અને જરૂરી પગલાં લેવા બાબતે કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. વિવિધ સ્વૈચ્છિક સંસ્થા તથા વિવિધ સમાજોના આગેવાનો દ્વારા રાજ્ય સરકારને આગ્રહભરી અપીલ પણ કરાઈ હતી. સૌરાષ્ટ્રમાં ગઈ 28 તારીખે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા ઉપર જે હુમલો કરવામાં આવ્યો, એ હુમલાના વિરોધમાં સુરત શહેરના તમામ સમાજના અને તમામ સમાજના તથા તમામ સંસ્થાના અગ્રણીઓ મૌન રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા હતા કે આવું કૃત્ય બીજી વાર કરવાની કોઈ હિંમત ન કરે અને આ આરોપીને સખ્તમાં સખ્ત સજા થાય અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય. એના માટે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી. અમારી લાગણી રાજ્ય સરકાર સુધી પહોંચે એવી કલેક્ટરશ્રીએ ખાતરી આપી અને આજે અમે આવેદન આપ્યું. સુરતમાં આજે સવારથી જ વરસાદ શરૂ થતા લોકો ખુશખુશાલમાં જોવા મળ્યા હતા. પહેલી સવારે છૂટાછવાયા ઝાપટા બાદ 10:30-11 વાગ્યાના સુમારેથી વરસાદે ધીમી ધારે પરંતુ એકધારું વરસવાનું શરૂ કર્યું હતું. જોત જોતામાં વરસાદની ગતિ વધતા ભીની ઠંડક પણ પ્રસરી ગઈ હતી. છેલ્લા ઘણા દિવસોથી શહેર અને આસપાસના વિસ્તારોમાં ગરમી તેમજ અસહ્ય ઉકળાટ પણ વર્તાતો હતો. જો કે આજે પડેલા વરસાદને પગલે ભીની ઠંડક પ્રવર્તી હતી. તપી જમીનને પણ ટાઢક વળી હતી. ખાસ કરીને નાના ભૂલકાઓ, યુવાનો અને કેટલાક આધેડો પણ વરસાદને પગલે ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. જાહેર માર્ગો પર, સોસાયટીઓમાં, મકાનોના ધાબા પર લોકો પહેલા વરસાદની મજા માણવા માટે પલળવા નીકળી પડ્યા હતા. કેટલાક યુવાનો પોતાની મોટરસાયકલ મોપેડને લઈને પહેલા વરસાદની મોજ માણવા લોંગ ડ્રાઈવ પર પણ નીકળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે ગુજરાતમાં 100% વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને વરસાદ સમયસર શરૂ પણ થઈ ગયો છે. ત્યારે વરસાદને વધારવા માટે સુરતીઓ ઉપર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક તરફ મોસમના પહેલા વરસાદને લોકોએ ઉત્સાહથી આવકાર્યો છે તો બીજી તરફ વરસાદની આડઅસરો પણ ઉડીને આંખે વળગી હતી. ખાસ કરીને વરસાદ 10:30 વાગ્યાના સુમારે શરૂ થયો હતો અને 2 કલાકના સમયગાળા દરમિયાન મન મૂકીને વરસ્યો હતો. 10:30 અને 1 વાગ્યાનો સમય એ પીક અવર્સ કહેવાય છે. લોકોના કામ ધંધા, નોકરી, બેંક અવર્સ, શાળા કોલેજોનો સમય, આ બધું જ આ સમયગાળા દરમિયાન શરૂ થતું હોય છે, જેથી આ સમયે શરૂ થયેલા વરસાદને પગલે ભારે હલાકી વેઠવાનો વારો પણ આવ્યો હતો. નોકરી કે કામ ધંધાના સ્થળે જવા નીકળેલા લોકો વરસાદને કારણે જ્યાં ત્યાં અટવાઈ પડ્યા હતા. સમયસર પહોંચી ન શકતા રૂટીન પણ અટવાયું હતું. આ ઉપરાંત શાળા છૂટવા અને શરૂ થવાના સમયે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને પણ ભારે હલાકી વેઠવી પડી હતી. વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો પણ ધરાશયી થયા હોવાના બનાવો ફાયર બ્રિગેડને ચોપડે નોંધાયા હતા. સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ અશ્વિની કુમાર રોડના ફૂલપાડા ખાતે, ભવાની સર્કલ ખાતે, કતારગામ ગજરા સર્કલ પાસે, પાલનપુર ગામના મહાદેવ મંદિર પાસે ઝાડ પડવાના બનાવોને પગલે ફાયર બ્રિગેડ તંત્ર દોડતું થયું હતું. આ સાથે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યાને પણ વરસાદને કારણે સર્જાઈ હતી. કેમેરામેન સોહન પટેલ સાથે અશ્વિની સોનાવણે, ચેનલ લાઈવ વિટનેસ, સુરત. ગુરુવારે યોજાયેલી સુરત મહાનગરપાલિકાની બેઠકમાં ઘણા કામોને મંજૂરીની મોહર લાગી ચૂકી છે. ખાસ કરીને હાલમાં જ પ્રી મોન્સૂન કામગીરીને લઈને મનપાએ કમર કસી લીધી છે. તો બીજી તરફ સ્માર્ટ સિટી અંતર્ગત સુરત શહેરને સ્લમ ફ્રી બનાવવાની કામગીરીમાં પણ મનપા જોતરાઈ ગઈ છે. નમસ્કાર. સ્થાયી સમિતિની બેઠક હાલમાં સંપન્ન થઈ. આપ જાણો છો એ પ્રમાણે પ્રી મોન્સૂનની કામગીરીનો પ્રારંભ
કરવા માટેનું આગોતરું આયોજન સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. વરસાદી ઋતુ દરમિયાન આકસ્મિક કુદરતી કૃત્રિમ ઘટનાઓ બને ત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ, આરોગ્યની દ્રષ્ટિએ, સ્થળાંતરની દ્રષ્ટિએ અને આવશ્યક સેવાના સંદર્ભમાં જે કંઈક તાતી જરૂરિયાત હોય, એ આરોગ્યના બાબતમાં હોય કે સુરક્ષાની બાબતમાં હોય, કોર્પોરેશને એનું આગોતરું આયોજન કરીને ઝોનવાઇઝ અને સરાઉન્ડિંગ શહેરી વિસ્તાર, ખાડી વિસ્તાર હોય કે નદી કિનારાના ભાગોની અંદર પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આજે ખાસ કરીને આપ જાણો છો કે મહત્ત્વની જે બાબત હતી કે ડભોલી ખાતેની જે વિકાસના સંદર્ભમાં અસરગ્રસ્તોને વૈકલ્પિક જગ્યા બાબતે કમિશનરશ્રી તરફથી દરખાસ્ત કરવામાં આવી હતી. એમાં ખાસ કરીને કેટલીક કાનૂની બાબતો અને પ્રોજેક્ટના સંદર્ભમાં, જરૂરિયાતના સંદર્ભમાં કરેલી બાબતો, જે તે વખતના નિર્ણયો હતા, આમ છતાં પણ પ્રવર્તમાન જે પોલિસી છે એને અનુરૂપ આ પ્રકારનો નિર્ણય લેવો ઉચિત ન જણાયતા એને અમે આજે દફતરે કરી છે. સાથોસાથ આપ જાણો છો કે રાજ્ય સરકારશ્રી દ્વારા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સન 2022થી ભારતના દરેક નાગરિકોને પોતાના ઘરનું ઘર મળી રહે એ સપનું હોય છે અને તે સાકાર કરવા માટે હાઉસિંગ ફોર ઓલ 2022ની યોજના જૂન 2015થી અમલીકરણ શરૂ કરવામાં આવેલું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની અંદર હાલમાં જે સ્માર્ટ સિટીના સંદર્ભમાં જે ટીપી સ્કીમો કાર્યરત છે, એવા લિંબાયત વિસ્તારની અંદર ટીપી સ્કીમ નંબર 7 આંજણા વિસ્તારમાં આવેલી 13 ઝૂંપડપટ્ટીઓ રાજ્ય સરકારના ગેઝેટમાં નોટિફાઈ કરાવીને 5 પેકેજની અંદર એની ટેન્ડર પ્રક્રિયાઓ કરવામાં આવી છે. પેકેજ 1ની અંદર આંજણા ખાતે 2700 ઝૂંપડાઓ, પેકેજ 2ની અંદર આંજણા એફપી 170 અને એફપી 118 ખાતે, એટલે કે આંબેડકર ઝૂંપડપટ્ટીના 1450 ઝૂંપડાઓ, ઉમિયાનગર પંચીલનગર ઝૂંપડપટ્ટી પીપીપી ધોરણે એ સ્થળે 1400 ઝૂંપડાઓ, મુખ્યમંત્રી ગૃહયોજના અંતર્ગત હરપતિવાસ એફપી 185 ખ્વાજાનગર ઝૂંપડપટ્ટી એમાં પીપીપી ધોરણે 1650 ઝૂંપડાઓ, એ જ રીતે આંજણાની અંદર વિવેકાનંદનગર રજાનગર ઝૂંપડપટ્ટીનું પીપીપી ધોરણે પુનઃવર્ષન લગભગ 3000 ઝૂંપડાઓ મળીને આ બધા ઝૂંપડાઓને ત્યાં પુનઃવસન કરવા માટેની પોલિસી જે રાજ્ય સરકારે અમલમાં મૂકી હતી એને કાર્યાન્વિત કરી છે અને સત્તામંડળની બેઠકની અંદર એને ટેન્ડરોને મંજૂર પણ કરવામાં આવ્યા છે. છેલ્લી જે 6/6/2017ની સત્તામંડળની મિટિંગની અંદર પણ કેટલાક ટેન્ડરો ઊંચા આવતા સત્તામંડળના સભ્યો દ્વારા ઇજારદારો એટલે કે બિલ્ડરો ટેન્ડરોને બોલાવવામાં આવ્યા હતા અને બાંધકામની રકમ અને લેન્ડ પ્રીમિયમમાં વધારો કરવાથી આ બે પ્રકારનું નેગોશિએશન કરવામાં આવ્યું હતું, જેમાં બે ટેન્ડરોએ જે ટેન્ડરો આ પુનઃવસન માટે ભર્યા હતા એની જે બાંધકામની જે રકમ હતી તે અને લેન્ડ પ્રીમિયમની અંદર વધારો ઘટાડો કરવાની જે નેગોશિએશન દ્વારા આશરે આ નેગોશિએશનથી સુરત મહાનગરપાલિકાને 73 કરોડનો ફાયદો પણ કરવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં સુરતની અંદર ઝીરો સ્લમ પોલિસી જે અમે વિચારી છે અને એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ અને મને કહેતા આનંદ થાય છે કે મને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું ઘરનું ઘરનું જે સ્વપ્ન છે અને એને સાકાર કરવા માટે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના દીર્ઘદ્રષ્ટિ અને ત્વરિત નિર્ણયના જે આગ્રહી રહ્યા છે અને એ રીતે જે અમલીકરણ કરી રહ્યા છે તેને સુરતે પણ વધાયું છે અને એ દિશામાં સુરતે પણ
આ તમામ ક્ષેત્રની અંદર આગળ પ્રગતિ કરી છે. સુરતમાં ગુરુવારના રોજ થયેલા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, પણ જોરદાર વરસાદને લઈને કેટલાક વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયા હતા, તો કેટલાક વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. કતારગામ વિસ્તારમાં આવેલા જીઆઈડીસીમાં મેઇન રોડ પર આવેલા વડનું ઝાડ અચાનક જ વરસાદને લઈને ધરાશળ થઈ ગયું હતું. જોકે વરસાદને લઈને રસ્તો પણ ખાલી હોવાને લઈને મોટી જાનહાનિ ટળી હતી. ઝાડ પડવાને પગલે રસ્તો બંધ થઈ ગયો હતો. ફાયરને બોલાવી ઝાડ હળાવવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ ઝાડ પડવાથી એક કાર, ત્રણ મોપેડ અને એક ટેમ્પો ઝાડ નીચે દબાઈ જવા પામ્યા હતા, જેને લઈને તેમનો કચ્છર ગાન બોલી ગયો હતો. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીથી એક નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. હાર્દિક પટેલ ગુરુવારે ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવા પહોંચ્યો. રુસમપુરા વિસ્તારમાં આવ્યું ગટરયુક્ત પીવાનું ગંદુ પાણી. ગંદુ પાણી આવતા સ્થાનિક લોકોના આરોગ્ય સામે સવાલો ઉભા થયા. પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું. સચિન જીઆઈડીસી અને અમરોલી ખાતેથી 4.25 લાખ નો દારૂ ઝડપાયો. અને પતિના દીર્ઘાયુઓ માટે સ્ત્રીઓએ કરી વડની પૂજા. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચાર સાથે આપ સમક્ષ ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness.